લોકસભામાં નાણાકીય વર્ષ 2024-25 માટે બહાર પાડવામાં આવેલ બજેટ અંગે રેલવે વિભાગ દ્વારા માંગવામાં આવેલ અનુદાન પર ચર્ચા દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે દરેક ટ્રેનમાં હવે ઓછામાં ઓછા 4 જનરલ કોચ રહેશે અને અમૃત ભારત ટ્રેનમાં પણ 13 નવા સુધારા કરવામાં આવ્યા છે, તેમજ વંદે ભારત મેટ્રો ટ્રેન ઓછા અંતરના શહેરોને પણ જોડશે. સાથે જ તેમણે કહ્યું હતું કે અમારી સરકારના 10 વર્ષના કાર્યકાળમાં માનવરહિત ફાટક નામશેષ થઈ ગઈ છે, તેમજ લોકો પાયલટ માટે પણ અમે 500થી વધુ રનિંગ રૂમને એસી તેમજ અન્ય સુવિધા સાથે સજ્જ કર્યા છે. રેલવે મંત્રીના જવાબ દરમિયાન સતત વિપક્ષનો હોબાળો ચાલુ રહ્યો હતો, તો રાજ્યસભામાં પણ કામગીરી સુચારુ રૂપે ચાલી હતી. રાજ્યસભામાં આવાસ અને શહેરી કાર્ય મંત્રી મનોહરલાલે મંત્રાલયના કાર્યકારણ અંગે ચર્ચા કરી હતી, તો કોંગ્રેસના રણદીપ સુરજેવાલાએ કૃષિ અને કલ્યાણ મંત્રાલયના કાર્યકારણની ચર્ચામાં જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં ખેડૂતની આવક બમણી થવાના દાવા પોકળ સાબિત થાય છે. તો અન્ય કામગીરીમાં લોકસભામાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત અનુદાનોની માંગ પર પણ ચર્ચા અને મતદાન થશે. સાથે જ લોકસભામાં આપદા પ્રબંધન સંશોધન વિધેયક 2024 પણ રજૂ કરવામાં આવશે. માન્ય અધ્યક્ષ, કોંગ્રેસ જો ઝૂઠ કી દુકાન લગાને મે લગી હુઈ હૈ, વો દુકાન નહીં ચલેગી. ફૌજ કો નીચા દિખાને કા કામ કરતે હૈ ઓર કભી રેલવે કો નીચા દિખાને કા કામ કરતે હૈ, યે રાજનીતિ નહીં ચલેગી. અધ્યક્ષજી, રેલવે મેં વો તાકત હૈ કે મેં આપકો કહેના ચાહુંગા, મેં રિકોર્ડ પે રખના ચાહુંગા રેલવે મેં વો તાકત હૈ અધ્યક્ષજી, કે દેશ કી કોઈ ભી સમસ્યા હો ઉસકે લિયે હમારે ઇન્જિનિયર્સ, હમારે ટેકનિકલ લોગ ઇતની તાકત રખતે હૈ કે બડે સે બડે